गुड इवनिंग स्टूडेंट्स, अगेन वेलकम टू जीपीएससी 360 सीरीज। આપણે અગાઉ પણ જોઈ ગયા છે કે આંતરરાષ્ટ્રીય સંબંધો ક્ષેત્રે આપણે અલગ અલગ ચર્ચાઓ કરતા હોઈએ છે અને આ ચર્ચાઓમાં આપણે મુખ્યત્વે એવા મુદ્દાઓને પણ આવરતા હોઈએ છે જેને ભારત સાથે સીધો સંબંધ ના હોય અને ઘણા મુદ્દા એવા હોય છે કે જે ભારત એ જગ્યાએ એ સ્થાને બેસીને પોતાના દેશની વિદેશ નીતિનું ઘડતર કરતું હોય છે। આજે આપણે એવા જ અમુક મુદ્દાઓ વિશે ચર્ચા કરીશું કારણ કે હાલ ફિલહાલ એવા ઘણા બધી ઘટનાઓ ઘટી છે જેના આધાર પર ભારતને પોતાની વિદેશ નીતિને વધુ દ્રઢ અને સુદ્રઢ બનાવવાની જરૂર પડી છે। આજે આપણે જે ચર્ચા કરીશું એ ઓવરઓલ ચર્ચાનું જે પણ ડિટેલિંગ તમારે જોઈએ છે એ આપણે સૌને ખ્યાલ જ છે કે આપણી એક મંથલી મેગેઝિન બહાર આવે છે જીપીએસસી 360, એમાંથી તમને આના વિશે વધારે જ્ઞાન મેળવી શકાય છે। આની અંદર બીજું તમને એ મળશે કે ડેટા અને થિયરી બંનેનું કોમન એટલે એક સાથે તમને આખી ડિટેલ મળી ને એવી ચર્ચા કરવામાં આવી છે, રાઈટ? તો આજે એમાંથી જ આપણે આંતરરાષ્ટ્રીય સંબંધોને લગતા અને અમુક એવા મુદ્દાઓ છે જે વર્ષોથી ચર્ચા કરવામાં આવી રહ્યા છે જે દેશની આંતરિક બાબતોને લગતા છે એવા મુદ્દાઓ જોઈશું। સૌથી પહેલા આજે આપણે જેની વાત કરવાની છે એ છે દિલ્હી ઘોષણા પત્ર। હવે સૌથી પહેલા વાત એ આવે છે કે આ મુદ્દો ચર્ચામાં કેમ છે। દિલ્હી ઘોષણા પત્ર જે છે એના મુદ્દામાં અત્યારે વાતો કંઈક એવી છે કે આંતરરાષ્ટ્રીય સંબંધોમાં આતંકવાદ ને લઈને બધાનો એક સમાન ધ્યેય જોવા મળે છે બધા જ દેશોની અંદર। વર્ષો પહેલા એવું જોવા મળતું હતું કે અમુક જ દેશો જે હતા જે આતંકવાદથી ત્રસ્ત હતા, જેના કારણે અમુક દેશોને ક્યારેક ક્યારેક વિરોધનો સામનો કરવો પડતો અથવા તો અમુક દેશને બીજા દેશનો જોઈએ તેટલો સપોર્ટ નહોતો મળતો। આના કારણે શું થતું કે આતંકવાદ સામે અમુક જ દેશો લડત આપતા, અમુક દેશો નતા આપતા। તમને ખ્યાલ જ હશે અમેરિકામાં જે 11 સપ્ટેમ્બર 9/11 નો હુમલો આપણે જે કહીએ છીએ એની અસરો વિશ્વવ્યાપી પડી અને એના પછી અમેરિકાએ જે તે પગલા લીધા, બરાબર છે? અને એ ક્યાંક ને ક્યાંક આતંકવાદને એક રીતે આપણે કહીએ છીએ કે કંટ્રોલ કરવામાં ઘણા મદદરૂપ પણ થયા અને એક રીતે એવું પણ કહી શકાય કે એ ઘટના બાદ વિશ્વના એવા દેશો જે વર્ષોથી આતંકવાદને સહન કરી રહ્યા હતા તેના મુદ્દે પણ ચર્ચાઓ થઈ। હવે મૂળ અહીંયા વાત એ આવે છે કે કોઈ પણ આતંકવાદ અથવા તો કોઈ પણ જાતનો ટેરરિઝમ અથવા તો કોઈ પણ જાતની હિંસાત્મકતા કેમ આગળ વધે, એની પાછળ એવા તો કયા કારણો હોય છે જેના કારણે આ બધી હિંસાઓ થતી હોય છે અને એમને એવો તો કયો સપોર્ટ મળી રહેતો હોય છે? કારણ કે કોઈ પણ દેશ આતંકવાદને સપોર્ટ સીધો કરે છે કે નથી કરતા એવું સ્વીકૃતિ નથી આપતા। કદાચ કોઈના પોતાના સ્થાપિત હિતો રહેલા હોય એ કારણે એ આવી બધી પ્રવૃત્તિઓને ક્યારેક સપોર્ટ કરતા હોય છે, પણ જગ જાહેર તેવું કોઈ કરશે નહીં। તો આપણે એવું તો શું કરીએ કે જડ મૂળથી આ વસ્તુને કાપી શકાય? હવે કોઈ પણ વસ્તુ જ્યારે આવી હિંસાત્મક વસ્તુઓ કરવી હોય અથવા તો કોઈ પણ લાભની કામ કરવા હોય તો હંમેશા મૂળ મુદ્દો જે આવે છે એ આવે છે ફાઇનાન્સ, રાઈટ? પૈસા, આ બધા કાર્યો કરવા માટે પૈસા જોઈએ આપણે। પૈસા ના હોય તો આવા કોઈ કાર્યો થઈ ના શકે। પહેલાના સમયમાં આપણે કેશ વાપરતા, આપણને બધાને ખ્યાલ છે, રાઈટ? પહેલા બહુ જ પહેલા જઈએ તો બાર્ટર સિસ્ટમથી કામ થતું, પણ આપણે અહીંયા એને કોઈ સંલગ્ન વાત કરવાની નથી। કેશથી નાણાંથી વ્યવહાર થતો, નાણાં અપાતા, નાણાં લેવાતા, એના દ્વારા હથિયારોની ખરીદી થતી અને આતંકવાદને સ્વરૂપ આપવામાં આવતું। ડે બાય ડે એમાં થોડો ફરક આવ્યો, હવે આપણે જે પરિસ્થિતિમાં છે એમાં આપણે ડિજિટલ લાઈફ જીવીએ છીએ અને તમને બધાને ખ્યાલ જ છે કે અત્યારે ડિજિટલ કરન્સી એટલે કે ક્રિપ્ટો કરન્સી જે છે એ ઘણા સમયથી ન્યૂઝમાં છે। હવે આપણે એવું માનવું જ પડે કે જ્યારે ક્રિપ્ટો કરન્સી બાબતે સામાન્ય માણસ પણ જો સજાગ છે તો આતંકવાદીઓ કેમ ના હોય, અને એમની માટે તો આ સૌથી સરળ રસ્તો છે કારણ કે ક્યાંય કોઈ જગ્યાએ જવાનું નહીં અને બધું જ નાણાં ભંડોળ ભેગી કરીને એમને જે કાર્યો કરવા છે એની ઉપર એ લોકો દ્રઢપણે કાર્ય કરી શકે। તો આવી બધી જે વસ્તુઓ છે એને કેવી રીતે કંટ્રોલ કરી શકાય એ બાબતને લઈને ચર્ચા વિચારણા કરવા માટે એવું કહેવાય છે કે જે આપણી યુએન સિક્યુરિટી ફોર્સ જે છે, રાઈટ? યુનાઇટેડ નેશન સિક્યુરિટી ફોર્સ જેને આપણે કહીએ છીએ, રાઈટ? સુરક્ષા, તો એ જે સુરક્ષાની સમિતિ છે એની અંદર કાઉન્ટર ટેરરિઝમ એટલે કે સીટીસી કાઉન્ટર ટેરરિઝમ કમિટી, રાઈટ? એની એક બેઠક મળી। નોર્મલી આ બેઠક ન્યુયોર્કની અંદર એનું જે હેડક્વાર્ટર છે ત્યાં મળતી હોય છે। પહેલી વાર આટલા વર્ષોમાં એવું કહેવાય છે કે આ બેઠક જે છે એ ભારતમાં થઈ છે, રાઈટ? વેરી ફર્સ્ટ ટાઈમ ઇન ઇન્ડિયા, અને આ બે દિવસીય હતી। પહેલો દિવસ જે હતો તે મુંબઈમાં બધા જ રાષ્ટ્રો જે હતા જે આ યુએન
યુનાઇટેડ નેશન સિક્યુરિટી ફોર્સના જે પણ મેમ્બર્સ છે એ બધા જ મેમ્બર્સ મુંબઈમાં ભેગા થયા. આપણને ખ્યાલ છે કે 26/11 નો મુંબઈ અટેક ખૂબ જ મોટો મુંબઈ અટેક હતો અને એની અંદર ઘણા બધા લોકો માર્યા ગયા. તો તેમને ટ્રીબ્યુટ આપવા માટે મુંબઈમાં તાજ હોટલ ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો. અને બીજા દિવસે આવી જ ઘટનાઓને ધ્યાનમાં લઈને આગળ આવી ઘટનાઓ ના થાય એના માટે શું કરવું જોઈએ એના વિશે વાત કરવા માટે સભ્ય જે બધા જ સભ્યો છે ક્યાં ભેગા થયા? દિલ્હીમાં ભેગા થયા, રાઈટ? તો આ બે દિવસીય જે ચર્ચા છે એમાં ઘણા બધા નિષ્કર્ષો કાઢવામાં આવ્યા. એમાં સૌથી પહેલી જે વાત કરવામાં આવી એ વાત કરવામાં આવી કે ભાઈ આ બધી ઘટનાઓ જે થાય છે એની પાછળ મૂળ કારણ જે છે ને એ ફાઇનાન્સ છે. તો એને કઈ રીતે રોકી શકાય? કારણ કે ફાઇનાન્સ અને અમુક બાબતો જેમ કે ટેકનોલોજી એનો સૌથી વધારે મિસયુઝ આની અંદર જોવા મળે છે, રાઈટ? ડ્રોનની ટેકનોલોજીનો એ લોકો મિસયુઝ કરે છે. અને હવે ફાઇનાન્સ આમથી તેમ પેલું કહેવાય ને કે પૈસા ક્યાંય તમારે લઈ નથી જવાના, ફિઝિકલ તમે ઓનલાઈન કોઈને પણ મોકલી શકો છો, એનાથી આ વસ્તુ જે છે એ બહુ ઈઝી થઈ ગઈ છે. તો આવી પરિસ્થિતિમાં જ્યારે તમારે આતંકવાદ સામે લડવું છે તો કઈ રીતે કાર્યો થઈ શકે એની વાત આપણે દિલ્હી ઘોષણા પત્રમાં કરી. આપણા જે વિદેશ મંત્રી છે એસ જયશંકર સર, એમણે આના વિશે વાત કરીને એમણે અમુક બાબતોનો સમાવેશ કર્યો કે હવે યુએન એટલે કે રાષ્ટ્ર જે યુનાઇટેડ નેશન સુરક્ષા સમિતિ છે એને આના વિશે વિચારવાની જરૂર છે. અને સૌ પ્રથમ બાબત જે આપણે આની અંદર કરવાની છે તો શું કરવાનું છે કે નાણાકીય બાબતો પર કંટ્રોલ લઈ શકાય એના ઉપર કાર્ય કરવા જોઈએ. અને એના ઉપર કાર્ય કરવા માટે આપણે જે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ, આના વિશે આપણે આગળના મુદ્દામાં વાત કરીએ છીએ, રાઈટ? એનો મદદ લઈને આ બધી ઘટનાઓ કઈ રીતે રોકી શકાય, આ બધા નાણાંની લેતી દેતી કેવી રીતે રોકી શકાય એના વિશે વાત કરવાની છે. અને આવી જ બીજી 4-5 બાબતોને જ્યારે આપણે કનેક્ટ કરીએ છીએ એ બની જાય છે દિલ્હી ઘોષણા પત્ર, રાઈટ? અને આ દિલ્હી ઘોષણા પત્રને આ ચર્ચાની અંદર, આ મીટિંગની અંદર એવું કહેવાય છે સ્વીકાર કરવામાં આવ્યો. બધા દેશો જે છે એણે આનો સ્વીકાર કર્યો અને હવે સમગ્ર દેશો જેટલા પણ યુએન નેશનલ સિક્યુરિટી ફોર્સના સભ્યો છે, 35 સભ્યો છે ટોટલ, રાઈટ? એ બધા જ સભ્યો ભેગા થઈને હવે આના ઉપર કાર્યો કરશે. એટલા માટે આ મુદ્દો આપણી માટે ચર્ચાનો બની જાય છે. આપણે આગળ વાત કરી હતી સીટીસી, ઇટ ઇઝ અ કાઉન્ટર ટેરરિઝમ કમિશન. કાઉન્ટર ટેરરિઝમ એટલે ટેરરિઝમની સામે કઈ રીતે અડીખમ ઉભું રહેવું અને એનો વિરોધ કરવો એના વિશેની ચર્ચાઓ થાય છે. ત્યારબાદ હવે આપણે જે આગળનો મુદ્દો જોવાનો છે એ આને જ લગતો મુદ્દો છે, રાઈટ? એ મુદ્દામાં મુખ્યત્વે આપણે વાત કરીશું FATF, ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ. સામાન્ય રીતે હું તમને આના વિશે વાત કરું કે આ ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ છે શું, રાઈટ? તો કશું જ નથી, એ એક સમિતિ છે, એક આખું ગ્રુપ છે, રાઈટ? જે મની લોન્ડરિંગ જે છે, નાણાંની જે લેતી દેતી હોય છે ને વિશ્વ લેવલે જે થતી હોય ગ્લોબલ પ્લેટફોર્મ પર, એનું ધ્યાન રાખતી હોય છે. એની સ્થાપના ક્યારે થઈ? તો કે ભાઈ 1989 પેરિસમાં G7 જ્યારે એક સંમેલન ભરાયું હતું એ સમિટની અંદર આની રચના કરવામાં આવી હતી. અને એનું મૂળ ઉદ્દેશ્ય જે છે કે જે પણ આતંકવાદને લગતા ખોટા, અત્યારે તમે એક વાત સાંભળી હશે ડાર્ક નેટ, રાઈટ? સામાન્ય નેટ તો આપણે વાપરીએ જ છે બધા, પણ ડાર્ક નેટ જેવી પણ સર્વિસીસ આવે છે એની અંદર આવા બધા કાર્યો થતા હોય છે જે સામાન એકદમ ઇઝીલી તમારા હાથમાં નથી આવતા, રાઈટ? અને એના ઉપર આ બધી પ્રવૃત્તિઓ થતી હોય, પ્લસ ક્રિપ્ટો કરન્સીનો ઉપયોગ આની અંદર સૌથી વધારે થતો હોય છે, જેના કારણે શું થાય છે કે હવે આતંકવાદીઓને એક રીતે એવું કહી શકાય કે પકડાયા વગર કોઈ પણ ઘટનાને એ લોકો બહુ સરળતાથી ત્યાં ન્યાય આપી શકે છે. તો આ બધા ઉપર હવે દરેક દેશો જ્યાં સુધી સંપ કરીને એવું કહેવાય છે કે એની ઉપર ચાપતી નજર નહીં રાખે ત્યાં સુધી એના ઉપર કાર્ય થઈ નહીં શકે. તો સૌથી વધારે મદદરૂપ આપણને જે થાય છે ને એ આ જે સંસ્થા છે એ આપણને થાય છે આની અંદર, રાઈટ? હવે આ બેસિકલી કરે છે શું, જે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ છે એનું મૂળ કામ શું છે અને એ અત્યારે કેમ ચર્ચામાં છે? તો હું તમને કહું કે આપણા પડોશી દેશો પાકિસ્તાન છે, ચાઇના છે, બરાબર છે? આ બધા દેશો છે અને આપણે સૌ જાણીએ છીએ કે એટલા બધા સારા સંબંધો આપણે એની પાસે નથી, રાઈટ? આપણે એવું નથી કહેતા કે આપણા દુશ્મન દેશો છે, પણ આપણા સંબંધો સારા નથી, રાઈટ? તો હવે આવા દેશો જ, પડોશી દેશો જ્યારે આતંકવાદની પ્રવૃત્તિઓ જે છે એને મદદ કરતા હોય અને વિશ્વ લેવલે જો એમના ઉપર કોઈ એક્શન લેનાર ના હોય તો ભારત દેશની સુરક્ષાને નુકસાન પહોંચે છે. આપણે જોઈએ છીએ કે વારંવાર આપણે આતંકવાદી હુમલાનો સામનો કરી જ રહ્યા છીએ, કરતા રહ્યા છીએ,
અને એમાં ક્યાંક ને ક્યાંક આપણને પાકિસ્તાનની સંડોવણી દેખાતી હોવા છતાં પણ સીધી લીટીમાં આપણે એની પર કોઈ પણ આરોપ નથી કરી શકતા અથવા તો આપણે કંઈ કહી નથી શકતા. જ્યારે અહીંયાથી આપણને એવું કહેવાય છે કે પુરાવા મળે અથવા તો આ જે ટાસ્ક ફોર્સ છે એના દ્વારા જો કોઈ એક્શન લેવામાં આવે તો એ ભારતને બહુ મદદરૂપ થાય છે. પણ હમણાં આ ટાસ્ક ફોર્સ દ્વારા એક એવું કાર્ય થયું જેનાથી આપણને સામાન્ય ધક્કો પહોંચ્યો છે. જો કે હવે આપણે એટલા કેપેબલ છીએ ભારતીય તરીકે ને ભારત તરીકે ને આપણી જે પણ સુરક્ષાની સમિતિઓ છે પ્લસ આપણી આર્મી નેવી ને બધું છે એટલા સદ્ધર છીએ કે આવો કોઈ પણ હુમલો થાય તો આપણે એને હુમલો થતા પહેલા જ આપણે એને રોકી શકીએ છીએ. આપણી ઇન્ટેલિજન્સ ખૂબ જ સ્ટ્રોંગ છે, આપણે બધા જાણીએ જ છે. એન્ડ ધીસ ઇઝ અ ગુડ થિંગ કે આપણે ઘણા વર્ષોથી રાઈટ કોઈ બહુ મોટા આતંકવાદી હુમલાનો સામનો નથી કર્યો અને દેટ ઇઝ વી શુડ થેન્કફુલ ટુ અવર નેશનલ સિક્યોરિટી સિસ્ટમ રાઈટ કે એ લોકોએ આપણને આવા અટેક્સથી બચાવ્યા છે. પણ તે છતાં વિશ્વ લેવલે પણ આપણને આવો બચાવ આપણી છત્રી જે છે એ મજબૂત વધારે બને ને એના કાર્યો કરવાના હોય છે. હમણાં આ વસ્તુ કેમ ચર્ચામાં છે, આ મુદ્દો કેમ ચર્ચામાં છે, તો જ્યારે પણ આપણે FATF ની વાત કરીએ છીએ FATF જે છે ને એ દર વર્ષે ગ્રે લિસ્ટ અને બ્લેક લિસ્ટ એવા એના એક લિસ્ટ ક્રાઇટેરિયા હોય છે. હવે આ ગ્રે લિસ્ટ ની અંદર એ લોકો અમુક દેશોનો સમાવેશ કરે છે. જ્યારે પણ કોઈ પણ દેશ FATF ના ગ્રે લિસ્ટમાં સમાવેશ થાય છે, જે પાકિસ્તાન હતું રાઈટ, પાકિસ્તાન વોઝ દેર એઝ અ પાર્ટ ઓફ ધીસ ગ્રે લિસ્ટ. હવે ગ્રે લિસ્ટમાં જ્યારે કોઈ દેશને મૂકવામાં આવે ને તો એને વિશ્વ તરફથી મળતું જે નાણાં ભંડોળ જે છે ને એ બંધ થઈ જાય, એને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કોઈ લોન ના મળી શકે રાઈટ, એ કોઈ પણ બીજા દેશ સાથે આંતરરાષ્ટ્રીય સંબંધોમાં નથી આગળ વધી શકતા જેની અંદર મૂળ મુદ્દો નાણાંનો હોય. કેમ? કારણ કે તમે દેશ તરીકે પાકિસ્તાન એક દેશ તરીકે આતંકવાદી પ્રવૃત્તિઓને સપોર્ટ કરે છે રાઈટ, એવું માનવામાં આવે છે. અને એના એમની પાસે જે FATF આપણી જે સંસ્થા છે એની પાસે એના નક્કર પુરાવા હોય છે અને એટલા માટે એ લોકો શું કરે છે કે આવી આવા દેશોને મૂકી દે છે ગ્રે લિસ્ટ ની અંદર. ગ્રે લિસ્ટમાં જ્યારે મૂકવામાં આવે તો એ બધા દેશોના બીજા દેશોના સાથેના વેપારી સંબંધો પર બહુ જ ખરાબ અસર પડતી હોય છે અને જો એ લોકોને ગ્રે લિસ્ટમાંથી બહાર નીકળવું હોય તો એ લોકોએ જે આપણી સંસ્થા છે FATF એની સંસ્થાના જે ધારાધોરણો નક્કી કર્યા હોય છે એ ધારાધોરણો મુજબ પરિવર્તનો પોતાના દેશની અંદર કરવાના હોય છે, સાબિત કરવાનું હોય છે કે હવે અથવા તો પહેલા પણ આ લોકો અમે લોકો દેશ તરીકે આવી કોઈ પણ આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ નહોતા. જ્યારે એવું કહેવામાં આવે છે કે એ લોકો આ રીતની જે સાબિતીઓ છે અથવા તો પ્રમાણપત્રો જ્યારે FATF આગળ રજૂ કરે છે તો અને તો જ FATF જે છે એ તેમને ગ્રે લિસ્ટની બહાર કરે છે અને પછી વિશ્વમાં વેપાર કરવાના એમના માર્ગો જે છે એ ખુલ્લા થાય છે. ત્યાં સુધી વિશ્વમાંથી કોઈ પણ દેશ એમને કોઈ પણ પ્રકારની નાણાકીય મદદ નથી કરતું અથવા તો તેમની પાસે નાણાકીય સંબંધો વિકસાવતું નથી. પાકિસ્તાનની હિસ્ટ્રી જોઈએ ને તો પાકિસ્તાનનું આ છઠ્ઠી વાર છે કે પાકિસ્તાન આ લિસ્ટમાંથી બહાર નીકળ્યું હોય, ફરી પાછું કંઈક થાય, ફરી પાછું એને અંદર મૂકી દેવામાં આવે છે. એટલે એની માટે નવું નથી, પણ આપણી માટે અત્યારે વિષય જે છે ને એ અહીંયા ચિંતાનો એટલા માટે છે કે તમને ખબર જ છે કે પાકિસ્તાન અને ચાઇનાના જે સંબંધો છે એ ઘણા સારા છે રાઈટ. સ્વાર્થ કોઈનો પણ હોય સંબંધો સારા છે અને એમાં નુકસાન આપણું થાય છે. હવે થાય છે શું કે જ્યારે પાકિસ્તાન આ લિસ્ટની બહાર થઈ જાય છે તો ચાઇનાને છૂટ મળી જાય છે અને સામે ચાલીને સપોર્ટ કરવાની રાઈટ. તો ભારત માટે ક્યાંક ને ક્યાંક એક પ્રેશર ગ્રુપ ક્રિએટ થાય છે, એટલા માટે આપણે આની અત્યારે ચર્ચા કરી રહ્યા છે. આ ઉપરાંત બીજી એક વસ્તુ હોય છે બ્લેકલિસ્ટ રાઈટ. બ્લેકલિસ્ટમાં અત્યારે જે કન્ટ્રીનો સમાવેશ છે એ કન્ટ્રી જે છે એ છે મ્યાનમાર રાઈટ. બ્લેકલિસ્ટમાં જે કંપની સમાવિષ્ટ હોય એને ફાઇનલ કોલ તરીકે, ફાઇનલ એક્શન કોલ તરીકે પણ જોવામાં આવે છે. કારણ કે ગ્રે લિસ્ટમાં તો એવું કહેવાય છે કે ચેતવણીના ભાગ રૂપે તમને મૂકવામાં આવે છે અને જો એ ચેતવણીને તમે ધ્યાનમાં નથી લેતા તો તમને બ્લેકલિસ્ટ કરી દેવામાં આવશે અને ભવિષ્યમાં પણ તમારી સાથે કોઈ પણ સંબંધો, નાણાકીય સંબંધો અથવા તો કોઈ પણ જાતના આંતરરાષ્ટ્રીય સંબંધો છે તમારી સાથે રાખવામાં નહીં આવે એવું માનવામાં આવે છે. હવે મ્યાનમાર અહીંયા બ્લેકલિસ્ટ થયું છે એનો મતલબ શું થયું કે આગામી ભવિષ્યમાં મ્યાનમારને આ બ્લેકલિસ્ટમાંથી નીકળવા માટે ઘણા બધા પ્રયત્નો કરવા પડશે, ઘણી બધી સાબિતીઓ કરવી પડશે અને એની માટે અઘરું છે આ બ્લેકલિસ્ટમાંથી ગ્રે લિસ્ટમાં આવવું અને ગ્રે લિસ્ટમાંથી બહાર નીકળવું. એટલા માટે આપણી માટે
આ જે મુદ્દો છે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ એ ખૂબ જ મહત્વનો થઈ જાય છે. પહેલા એવું કહેવાય છે, પહેલા ભારત જે છે એ આનું માત્ર નિરીક્ષક સભ્ય હતું. નિરીક્ષક સભ્ય એટલે 2006 માં આપણે આના નિરીક્ષક સભ્ય બનેલા, રાઈટ? કે ખાલી જોવાનું કે શું કાર્યવાહી ચાલે છે, કેવી રીતે ચાલે છે, કોણ શું કરે છે, એનું નિરીક્ષણ તમે કરો ને જોયા કરો, રાઈટ? હાલ ઇન્ડોનેશિયા પણ નિરીક્ષક, એકમાત્ર નિરીક્ષક સભ્ય છે, રાઈટ? 2010 ની અંદર ભારત જે છે ને એ આનું પરમનન્ટ સભ્ય બની ગયું છે હવે, રાઈટ? એટલે આના અંતર્ગત જે તે ગતિવિધિઓ થાય છે એ આપણને સીધી લાઈનમાં લાગુ પડે છે. એટલે આપણી માટે મુદ્દો કેમ છે તો કે ભાઈ પાકિસ્તાન અત્યારે હવે ગ્રે લિસ્ટની બહાર છે, એટલે પાકિસ્તાન માટે હવે વિશ્વ ખુલી ગયું છે. તો આપણે એ મુદ્દો એક તો ધ્યાનમાં રાખવાનો છે, બીજું મ્યાનમાર પણ આપણો પડોશી દેશ છે જે બ્લેક લિસ્ટમાં છે. અને મેં તમને પહેલા કીધું કે આતંકવાદી ગતિવિધિઓ અથવા તો એની જેવી ગતિવિધિઓમાં જયારે સંડોવાયેલું હોય ત્યારે આપણી માટે મુદ્દો આ મહત્વનો થઈ જાય છે. તમે વિચાર કરો આ બ્લેક લિસ્ટમાં છે, અને આપણને બધાને ખ્યાલ જ છે કે હમણાં મ્યાનમાર જે દેશ છે એની ઉપર એના રાષ્ટ્રપતિને એ લોકોએ અરેસ્ટ કરીને કબજે કરીને આર્મીનું શાસન ત્યાં જોવા મળે છે. તો એવી પરિસ્થિતિમાં બની શકે, જો કે ભારત અને મ્યાનમારના સંબંધો ઘણા સારા છે, પણ તે છતાં બની શકે કે કોઈ દબાવ હેઠળ આવીને આપણી ઉપર જો કોઈ આતંકવાદી હુમલો થાય તો બની શકે કે એનું કારણ અથવા તો એનું જે ડાયરેક્શન છે એ મ્યાનમાર તરફથી હોય, રાઈટ? ઘણી વખત છે ને અટેક સીધો નથી હોતો કે ખાલી બોમ્બ ફોડવો અથવા તો કોઈ જગ્યાએ જઈને કોઈના મર્ડર કરી નાખવા અથવા તો ગોળીબાર કરવો. હવે છે ને પરિસ્થિતિ બદલાય છે એ પ્રમાણે આતંકવાદનું સ્વરૂપ પણ બદલાતું જાય છે. તમે નજીકના આપણે ભૂતકાળમાં જોયું છે કોરોના વાયરસ જેવી મહામારી વિશ્વ લેવલે ફેલાય, રાઈટ? તો એક વાયરસ બનાવવું ને એ કદાચ એમની માટે વધારે સસ્તું છે એક બોમ્બ ખરીદવા કરતા અથવા તો માણસોને પ્લાન્ટ કરવા કરતા. આ રીતે હવે એક ટેરરિઝમ હતું જે 100% હિંસક હતું, જ્યાં બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવતા, લોકોની હત્યાઓ કરવામાં આવતી, પછી એનું સ્વરૂપ બદલાયું અને આઈસિસ જેવી સંસ્થાઓ બહાર આવી જે સાયકોલોજીકલી માનસિક રીતે માણસનું બ્રેઇન વોશ કરી નાખે અને સારો ભણેલો ગણેલો વ્યક્તિ જે છે એ ટેરરિઝમ તરફ આકર્ષાઈને પોતાનું જે નોલેજ છે એ નેગેટિવ વેમાં યુઝ કરે. હવે આનું સ્વરૂપ જે છે એ બદલાયું છે, ધેટ ઇઝ નાઉ કમ્પેર ટુ બાયોલોજીકલ. બની શકે કે આનો મિસયુઝ થઈ શકે અને માનવ, પેલું કહે ને કે માણસે જે બનાવ્યા હોય એવા વાયરસ, એવા ખરાબ વાયરસ બનાવીને જો વાતાવરણમાં ફેલાવવામાં આવે તો એ લોકોને એવું કહેવાય કે એ લોકો ક્યાંય જાય પણ નહીં અને આ લોકોને ફંડ મળી રહે તો આ લોકો માટે એક ઇઝી, ઓછા મેન પાવરમાં વધારે કામ થઈ જાય. તો આ એની નેગેટિવિટી છે. એટલા માટે આપણી માટે અત્યારે આ મુદ્દો જે છે એ મહત્વનો થઈ જાય છે. આના પછી આપણે ચર્ચા કરીશું, રાઈટ? એ જે મુદ્દો છે એ થોડો ભારતની આંતરિક રાજનીતિને લગતો છે. હવે જે આપણે મુદ્દો ચર્ચા કરવાના છે એ છે સમાન નાગરિક સંહિતા, યુનિફોર્મ સિવિલ કોડ. ચર્ચા ભારતમાં ઘણા વર્ષોથી થઈ રહી છે, ઘણા લોકો આનો સપોર્ટ પણ કરે છે અને ઘણા લોકો આનો વિરોધ પણ કરે છે. હવે આપણે અહીંયા એ જોવું પડે કે આનો સપોર્ટ કરવો કે વિરોધ કરવો એ કયા ગુણને લઈને આપણે નક્કી કરીશું કે આનો સપોર્ટ કરી શકાય કે વિરોધ કરી શકાય. આપણે સૌ જાણીએ છીએ ભારત એક બિન સાંપ્રદાયિક દેશ છે. આપણે દરેક જે દેશ અથવા તો દરેક જે ધર્મ છે એને સંપૂર્ણ રીતે પાળવાની આપણે છૂટછાટ આપેલી છે. અનુચ્છેદ 25 અંતર્ગત દરેક વ્યક્તિને ધાર્મિક સ્વતંત્રતા આપેલી છે અને એ ધાર્મિક સ્વતંત્રતા અંતર્ગત દરેક વ્યક્તિ જે છે એ પોતાના ધર્મ અનુસાર રહેવા માટે, એને ફોલો કરવા માટે અને એને આગળ વધવા માટે પ્રયત્નો કરી શકે છે. તો પછી આની વાત કેમ? કેન્દ્ર સરકાર તો ઘણા સમયથી આ પ્રશ્ન લઈને ચાલી જ રહી છે, તમને ખબર છે, બિલ પણ ઘણી વખત પ્રેઝન્ટ થયેલું છે. હવે ગુજરાતની અંદર આની વાત આવેલી છે કે હમણાં આપણે, જો કે હમણાં જ ઇલેક્શન જોયા છે, એની પહેલા પણ આની વાત થઈ હતી યુનિફોર્મ સિવિલ કોડ લાવવા માટેની, રાઈટ? ગોવા જે એક રાજ્ય છે ભારતની અંદર, એની અંદર યુનિફોર્મ સિવિલ કોડ જોવા મળે છે. આપણે સૌ જાણીએ છીએ જ્યારે પણ કોઈ પણ નવો કાયદો આવે છે ને એને સંપૂર્ણપણે જ્યારે લાગુ કરવાની વાત આવે છે ને તો એનો વિરોધ પણ એટલો જ થતો હોય છે. એની પહેલા આપણે સમજવું પડે કે કોન્સ્ટિટ્યુશનની અંદર બે શબ્દો છે, રાઈટ? એક સમાન અને એક સામાન્ય. આમાં કેમ, એવું તો શું કારણ છે કે આપણે સમાન નાગરિકતા, નાગરિક સંહિતા જે છે એ શબ્દનો ઉપયોગ કર્યો છે, સામાન્ય નાગરિક સંહિતા નહીં, બરાબર છે? સમાન એટલે યુનિફોર્મ, એક સરખું, એક બધા માટે એક સરખું. આપણે ત્યાં અત્યારે હાલ આપણે જોઈએ તો કયા પ્રકારની સમાનતા જોવા છે તો માત્ર કાયદાની સમાનતા જોવા મળે છે, રાઈટ? કાયદા સિવાયની જે બધી સમાનતાઓ છે, સામાજિક સમાનતાની આપણે વાત કરીએ છીએ,
એ બધી સંપૂર્ણપણે નથી, કારણ કે આપણે ત્યાં અલગ અલગ સમાજો ને ધર્મો ને લોકો વસતા છે, આપણને બધાને ખ્યાલ છે, સંસ્કૃતિઓ આપણા બધાની અલગ અલગ છે. ક્યાંક ને ક્યાંક આપણી જે જાતિ પ્રથા છે એ ક્યાંક ને ક્યાંક થોડી અસમાનતા જે લાવે છે, એ અસમાનતાને સમાન લેવલ પર લાવવા માટે આપણે રિઝર્વેશન જે છે અથવા તો આર્ટિકલ 25 જે છે, આર્ટિકલ 16:4 જે છે એની જોગવાઈઓ કરેલી છે. સમજે પડી? હવે આ બધી જોગવાઈઓ સકારાત્મક ભેદભાવ છે, એ ભેદભાવ નથી, સકારાત્મક ભેદભાવ છે, રાઈટ? એટલા માટે આપણે સંપૂર્ણપણે એવું નથી કહી શકતા કે ભારતમાં સંપૂર્ણપણે સમાનતા સામાજિક રીતે જ પણ જોવા મળે છે. હવે એ સમાનતા સામાજિક રીતે લાવવી હોય તો કઈ રીતે? હંમેશા તમે યાદ રાખજો, કોઈ પણ વસ્તુને જ્યારે એપ્લાય કરવી હોય અથવા તો સંપૂર્ણપણે તમારે એને મેળવવી હોય ને તો એના બે રસ્તા છે. કાં તો તમે એને નિયમોમાં બાંધીને યુ વિલ ફોર્સ ધ પર્સન ટુ એક્ટ લાઈક ધેટ, રાઈટ? કાં તો તમે એ વસ્તુને એટલું મહત્વ જ ના આપશો અને એને એના રીતે છોડી દો. સમય જતા જતા ધીરે 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 એની અંદર ચેન્જીસ આવશે અને બધા એક સમાન વિચારતા થશે. આ બે રસ્તા હોય છે, બંને રસ્તાની પ્રોસેસ બહુ હાર્ડ છે. કોઈ પણ વસ્તુ ઓવરનાઈટ નથી થઈ જવાની, રાઈટ? આ બધી જ વસ્તુ થવા માટે એવું કહેવાય છે કે સમય લાગે છે. હવે ભારતની જે પ્રકારની સંસ્કૃતિ છે એમાં સમાન નાગરિક સંહિતા જે છે એની વાત આપણે આ નવી નથી કરી રહ્યા, રાઈટ? બંધારણ જે વખતે બન્યું ને એ જ વખતે આની વાત થઈ હતી. અનુચ્છેદ 44 આપણને બધાને ખબર છે, અનુચ્છેદ 36-51 રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. અને આ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કરે છે શું? તો એવું કહેવાય છે કે ભારતનું બંધારણ બન્યા પહેલા અથવા તો બંધારણ બનાવવાનું હતું ત્યારે અને બંધારણ બન્યા પછી સરકારે જે કંઈ પણ નીતિ નિયમો નવા બનાવ્યા છે અથવા તો જે કંઈ પણ નીતિ નિયમોમાં ફેરફાર કર્યા છે, દેટ ઇઝ વી શુડ થેન્કફુલ ટુ ધીસ આર્ટિકલ. આમાં સરકાર કોઈ પણ હોય, રાઈટ, પણ એને કયા પ્રકારે કાર્ય કરવાનું છે એ એને કોણ કહે છે? તો કે ભાઈ આ વસ્તુ જે છે એ આપણને કહે છે કે તમારે શું કરવાનું છે, પણ એનો સમય યોગ્ય છે કે નહીં એ જોઈને કરવાનું છે. આપણે અનુચ્છેદ 44 ની અંદર જ સૌ પ્રથમવાર જ્યારે બંધારણ બન્યું ને ત્યારે વાત કરી લીધી હતી. શું વાત કરી હતી? કે દરેક રાજ્યને નાગરિકો માટે સમાન નાગરિક સંહિતા લાગુ કરવાના પ્રયાસો કરવા નિર્દેશ આપે છે. એટલે ત્યારે તો નહીં, કારણ કે ત્યારની જે સમાજ વ્યવસ્થા હતી એ પ્રમાણે યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ લાવવું એ શક્ય નહોતું. તમે જો 1947માં દેશના ભાગલા થઈ ગયા હતા, ઘણી બધી કમ્યુનિટીઝ એવી હતી જે લોકોને હજી એમનું અસ્તિત્વ ક્યાં છે કઈ રીતે છે એનો ખ્યાલ નહોતો. આપણે તો કહી દીધું હતું કે બિન સાંપ્રદાયિકતા, પણ આપણે ત્યાં સાંપ્રદાયિક તોફાનો થતા રહેતા હતા. તો લોકો જે કહે છે કે એમની જે માનસિકતા હતી ને એમની ધર્મ સાથેની માનસિકતા થોડી વધારે પડતી જડ હતી એ સમય. એટલે કોઈ પણ વસ્તુમાં આપણે જયારે એવું કહીએ કે રામ રહીમ એક છે, બધા સર્વધર્મ સંભાવ છે, એ બોલવામાં કદાચ સારું લાગે, પણ અનુસરવાનું જે લોકોને હતું એ લોકો માટે આ મુદ્દો ખૂબ જ મહત્વનો હતો, અથવા તો એવું કહી શકાય કે એમની લાગણીઓ સાથે જોડાયેલો હતો. જો કે ધર્મ હંમેશા લાગણીઓ સાથે બની બાબત હોય છે, પણ એ ધર્મની અંદર જ્યારે એવું કહેવાય છે કે અમુક બાબતો એવી સંકળાય જે કટ્ટરતા હોય છે ત્યારે એને સંપૂર્ણપણે બદલી નથી શકાતું. ધર્મ જે છે એ ક્યાંક ને ક્યાંક એક રીતે જોવા જઈએ તો જીવન જીવવાની એક પ્રકારની વ્યવસ્થા છે, બરાબર છે? વર્ષોથી વર્ષો આપણે જે પણ પરિસ્થિતિને ફોલો કરતા આવ્યા હોઈએ છીએ એને આપણે ધર્મ સાથે વણી લઈએ છીએ ને એ પ્રકારે આપણે બિહેવ કરતા થઈ જઈએ છીએ, રાઈટ? આ જે વસ્તુ છે સમાન નાગરિક સંહિતા એ સમયે કદાચ શક્ય નહોતી, પણ આપણા જે બંધારણના ઘડવૈયાઓ હતા એમને ખ્યાલ હતો કે ભવિષ્યમાં પરિવર્તન આવી શકે છે. લોકો દેશને આગળ લાવવા માટે કદાચ આ બાબતે વિચારતા થઈ જાય અને એમાં પોતાના આંતરિક જીવનમાં થોડા ઘણા જો ફેરફાર લાવવા પડે તો એની માટે કદાચ એવું કહેવાય છે કે એ લોકો તૈયાર હશે. કેમ? કારણ કે ત્યારે એમની માટે પ્રાયોરિટીમાં શું હશે? તો કે ભાઈ દેશ હશે. અને જ્યાં દેશની વાત આવે છે ત્યાં આપણને ખબર જ છે કે આપણે બધા આપણા બધાની અંદર છે ને નેશનલિઝમ ખૂબ જ છે. બતાવવાની રીતો ભલે અલગ અલગ હોય પણ આપણે બધાની અંદર ક્યાંક ને ક્યાંક રાષ્ટ્રીયતા, નેશનલિઝમ, રાઈટ? આપણે બોર્ડર ઉપર લડવા નથી જતા, પણ આપણે જ્યારે કચરો રસ્તા ઉપર નથી ફેંકતા ને એ પણ એક જાતની આપણી એવું કહેવાય છે કે દેશ પ્રત્યેનો પ્રેમ છે આપણો, રાઈટ? બતાવવાના રસ્તા અલગ અલગ હોઈ શકે. તો આની જ્યારે આપણે વાત કરી મુદ્દો શું છે અહીંયા આગળ મેઇન, ભારતમાં ધર્મ અનુસાર નિયમો છે,
राइट, धर्म अनुसार नियमो छे एने पण महत्व आपवामां आव्युं छे, बराबर छे, अने बीजुं छे बंधारण अनुसार नियमो, હવે આ ધર્મ અનુસાર નિયમો જે છે અને બંધારણ અનુસાર નિયમો છે એમાં હાલની તારીખમાં આપણે જેને પ્રાયોરિટી આપીએ છીએ અથવા તો આપણે જેને મહત્વ આપીએ છીએ એ છે બંધારણ અનુસારના નિયમોમાં. બંધારણમાં જે પ્રમાણે ધર્મની જે વ્યાખ્યા આપેલી હોય, બંધારણમાં જે પ્રમાણે ધર્મને ફોલો કરવાનું કીધું હોય, આપણે એ પ્રમાણે છૂટછાટ લઈને અત્યાર સુધી આપણે ધર્મને નિભાવતા આવ્યા છીએ, રાઈટ, અથવા તો એમાં થોડો ઘણો ફેરફાર પણ આપણે કરીએ છીએ, પણ આપણા બંધારણે આપણને સ્વતંત્રતા આપી છે. ધર્મ અનુસારના નિયમો જે છે ને એ દરેક ધર્મ અનુસાર અલગ અલગ છે. બંધારણ કોઈ પણ વ્યક્તિમાં ફેરફાર નથી કરતું, આ આપણને બધાને ખ્યાલ છે. જો મૂળભૂત અધિકાર આપણે બધા પાસે છે, રાઈટ, પણ જ્યારે પણ કોઈ પણ ધર્મના લોકોનો અનુચ્છેદ 21 વાયોલેટ થતો હોય ને તો આપણે બીજા બધા નિયમોને શું કરી નાખીએ છીએ, કેન્સલ, રાઈટ. સુપ્રીમ કોર્ટે હંમેશા કીધું છે ને, પહેલેથી આપણે જોતા આવીએ છીએ અર્થઘટનની અંદર, કે કોઈ પણ બાબત હોય એ જ્યારે કોઈ પણ નાગરિકના અનુચ્છેદ 21 ને જો નુકસાન કરતી હશે તો એવી બાબતને ખારિજ કરી નાખો અથવા તો ત્યાંથી હટાવી દો. મહત્વ માત્ર અનુચ્છેદ 21 ને આપવામાં આવશે. કેમ? કારણ કે જીવન જે છે એના કરતા મોટી બાબત કોઈ હોઈ શકે નહીં, અને એના આધાર પર જ આપણે ધર્મ અનુસારના નિયમો કરતા બંધારણના જે નિયમો છે એને વધારે મહત્વમાં આપે છે. હવે વાત અહીંયા એ જ છે કે જ્યારે તમે બંધારણના નિયમોને મહત્વ આપો છો તો પછી સમાન નાગરિકતા, નાગરિક સંહિતા લાવવાનો વાંધો શું છે? વોટ ઇઝ ધ પ્રોબ્લેમ? તો પ્રોબ્લેમ અહીંયા એ છે કે સમાન નાગરિક સંહિતા જ્યારે આવશે તો ધર્મને અંતર્ગત રહેલા અમુક નિયમો સાથે છૂટછાટ લેવી પડશે. આપણે સૌ જાણીએ છીએ શાહબાનો કેસ, વર્ષો જૂની વાત છે, રાઈટ, પણ શાહબાનો કેસની અંદર શાહબાનોને અત્યારે હાલની તારીખમાં આપણે એવું કહી શકીએ છીએ કે એમને અન્યાય થયો હતો. કેમ અન્યાય થયો હતો? તો કે ભાઈ શાહબાનુ જે હતા એમના જે પોતાના મુસ્લિમ શરિયત લો જે હતા, પર્સનલ લોસ, એના અકોર્ડિંગ એમના ડાયવોર્સ પછી શી ઇઝ નોટ એલિજિબલ ટુ ગેટ સમ પ્રિવિલેજીસ ઓર સમ ઓફ બેનિફિટ્સ. પ્રિવિલેજ તો આપણે ના કહી શકીએ, પણ બેનિફિટ્સ જે છે જે સામાન્ય હિન્દુ મેરેજ એક્ટ પ્રમાણે એક લેડીને મળે છે એ તેમને નહોતા મળતા. પણ ત્યારે આપણે મહત્વ કોને આપ્યું? તો કે ભાઈ ત્યારે આપણે જે ધર્મ આધારિત નિયમ છે તેને મહત્વ આપીને આપણે ચુકાદો આપ્યો કે ભાઈ ધર્મની રીતે શરિયતના નિયમમાં જે લખ્યું છે એ બરાબર છે. હવે તમે એ જ વસ્તુને જુઓ કે હમણાં ત્રિપલ તલાક બિલ આપણે પસાર કર્યું, અને એ ત્રિપલ તલાક બિલમાં આપણે શેને મહત્વ આપ્યું? 21ને મહત્વ આપ્યું કે એવો કોઈ પણ ધાર્મિક નિયમ ના હોવો જોઈએ જો જે કોઈ એક વ્યક્તિના જીવનને નુકસાન કરતો હોય. સમજણ પડે છે? એટલે પરિસ્થિતિ બદલાય ને ત્યારે વસ્તુઓ બદલાવી જોઈએ. યુનિફોર્મ સિવિલ કોડ પણ એ જ કહે છે કે અમે તમને ધર્મને અનુસરવાનું ના નથી પાડતા. ધર્મને અનુસરો તમે, પણ ધર્મને લગતી આંતરિક બાબતો એવી છે કે જે તમને અલગ પાડે છે અથવા તો કોઈ વ્યક્તિના જીવનને બીજા વ્યક્તિના જીવનથી અસમાનતા ફીલ કરાવે છે, તો એને તમે છોડી દો. એમાં પછી બધા માટે સમાન નિયમો હોવા જોઈએ. પછી એક ધર્મની વ્યક્તિ છે એના લગ્નના નિયમો, છૂટાછેડાના નિયમો, દહેજના નિયમો અને બાળક દત્તક લેવાના નિયમો અલગ છે, અને બીજી વ્યક્તિ છે એને એ જ દેશમાં રહીને એ જ બંધારણની અંતર્ગત એને એ બધા અધિકારોથી વંચિત રહેવાનું આવે છે, તો આ વસ્તુ યોગ્ય નથી, બરાબર છે. આ ઉપરાંત 37માં આપણે શું વાત કરેલી છે એ પણ ડીપીએસસીનો જ ભાગ છે. આપણે સૌ બધા જાણીએ છીએ કે સમાન નાગરિક સંહિતાની દ્રષ્ટિ ભારતીય બંધારણમાં એક ધ્યેય તરીકે સમાવિષ્ટ છે, બરાબર. અહીંયા તમને એવું કીધું છે કે ભવિષ્યમાં જ્યારે પણ પરિસ્થિતિ આવે ત્યારે સરકાર આ મુજબનો નિયમ બનાવી શકે છે, અને આની અંદર એને એક ધ્યેય સાથે સ્વીકારવાની વાત કરી છે. જો સમજો આપણે સેક્યુલરિઝમ અપનાવેલું છે, પણ સેક્યુલરિઝમનો મતલબ બિન સાંપ્રદાયિક છે, અન્યાય નથી. બિન સાંપ્રદાયિકતાનો મતલબ શું થાય કે દરેક સંપ્રદાય જે છે એને સમાન ન્યાય, સમાન રીતે એને જોવામાં આવે, એને બિન સાંપ્રદાયિકતા કહેવામાં આવે. હવે એક સંપ્રદાયની અંદર સ્ત્રીઓ અથવા પુરુષોનું સ્થાન અલગ હોય અને બીજા સંપ્રદાયની અંદર એક જ દેશની અંદર સ્ત્રીઓ પુરુષોનું સ્થાન અલગ હોય તો એવી બિન સાંપ્રદાયિકતા છે ને એનો યોગ્ય અર્થ ના કાઢી શકાય. સમજણ પડી? એટલા માટે આપણે હંમેશા યુસીસી જે છે, યુનિફોર્મ સિવિલ કોડ જે છે એને આપણે વધારે મહત્વ આપીએ છીએ.
હવે આ જે સમાન નાગરિક સંહિતા છે એની અંદર આપણને પ્રોબ્લેમ ક્યાં આવે છે? રાઈટ, જો અનુચ્છેદ 25 ની આપણે હમણાં જ વાત કરી, કોઈ પણ ધર્મમાં અંતકરણથી માનવું, તેનું પાલન કરવું અને તેનો પ્રચાર કરવાનો મૂળભૂત અધિકાર પ્રદાન કરે છે. આ અધિકારની લોકો એ રીતે જુએ છે કે યુસીસી જે છે એની અગેન્સ્ટમાં છે, વિરોધમાં છે. એક બાજુ તમે ધાર્મિક સ્વતંત્રતાની છૂટ આપો છો, બીજી બાજુ તમે એવું કહો છો કે એવી બધી વસ્તુઓ જે છે એને નલિફાઈ કરી નાખો જે તમને ધર્મની રીતે એકબીજાથી અલગ બનાવે છે. તો માનવું શું? મેં તમને હમણાં વાત કરી, આમુખમાં આપણે ત્રણ પ્રકારના ન્યાયની વાત કરી છે, સામાજિક, આર્થિક અને રાજકીય. આપણી પાસે સંપૂર્ણપણે અત્યારે જો કોઈ એવું કહેવાય છે સમાનતા હોય તો એ કઈ છે? કાયદાકીય સમાનતા છે. તમે કોઈ પણ છો, કોઈ પણ ધર્મના છો, કોઈ પણ જાતિના છો, તમે આર્થિક રીતે ગમે તે છો, શાહરૂખ ખાન પણ કેમ નથી, રાઈટ, પણ તમને જે ગુના અનુસાર સજા મળવી જોઈશે એ તમને મળશે જ. કેમ? કારણ કે આ સમાનતા સંપૂર્ણપણે આપણા દેશમાં જોવા મળે છે. જ્યારે આની બાબત આપણે સમાનતાની દ્રષ્ટિએ નહીં પણ શેની રીતે જોઈએ છે, ન્યાય મળવો જોઈએ, સામાજિક ન્યાય, આર્થિક ન્યાય, રાજકીય ન્યાય, બરાબર છે? ન્યાય કરો પહેલા, પછી સમાનતાની વાત કરો. એનો મતલબ કે કંઈક ની કંઈક એવી બાબતો છે જેમાં જે બાબતે ક્યાંક નાનો મોટો અન્યાય છે, રાઈટ, એ નાનો મોટો અન્યાય દૂર ક્યાંથી થશે? તો સરકાર એવું કહે છે કે આવી જશે ને તો બધું દૂર થઈ જશે, રાઈટ. અમુક લોકો એને માનવા તૈયાર નથી, એ એવું કહે છે કે આ તો તમે અમારા ધાર્મિક સ્વતંત્રતાનો જે અધિકાર છે એની પર તરાપ મારી રહ્યા છો, આવી રીતે ના કરવું જોઈએ, બરાબર છે? કેમ એમને એવું લાગે છે? તો કે ભાઈ આનાથી તો પછી જે તમારા આઈપીસી ની જે કલમો છે, સીઆરપીસી ની જે કલમો છે, એમાં પણ તમારે ફેરફાર લાવવા પડશે, લાવવા જ પડે. જો કે આઈપીસી ઉપર આનો વધારે ફરક ના પડે પણ સીઆરપીસી જે સિવિલના નિયમો આપણા છે એમાં મોટા ભાગે બદલાવ થવાની શક્યતાઓ રહે. કેમ? કારણ કે સિવિલના જે કેસો છે એની અંદર શું આવે? દહેજ પ્રથા પ્રતિબંધ આવે, સ્ત્રીને લગતા મુદ્દાઓ આવે, છૂટાછેડા, મેરેજ એક્ટ, બરાબર છે? આ બધી વસ્તુ આવે. હવે તમને થોડુંક આનાથી અલગ જેને એક વાત કરું, ઇતિહાસમાં આપણે જોયું છે જવાહરલાલ નહેરુને હિન્દુ કોડ બિલ લઈને આવ્યા હતા. હિન્દુ કોડ બિલ અંતર્ગત એમણે ઘણી સારી વાત કરેલી, વિધવા પુનઃ વિવાહની વાત કરેલી, સતી પ્રથા તો ત્યારે હતી નહીં પણ અમુક જે દહેજને લગતા બાબતો હતી એના પ્રતિબંધની વાત કરેલી, બાળ લગ્ન ઉપર એવું કહેવાય છે કે પ્રતિબંધની અમુક બાબતો હતી એની અંદર, ચાર પાંચ બાબતો એવી મુદ્દાની બાબતો હતી જે સ્ત્રીને સમાન અધિકાર લાવવા તરફની હતી. પણ એનો વિરોધ કોણે કર્યો? એ જ હિન્દુ સોસાયટીએ કર્યો જેની અંદર એ સ્ત્રીઓ વસતી હતી. કારણ કે એમને એવું લાગ્યું કે આ બધી વસ્તુઓ જે છે અથવા તો આ જે બિલ છે એ ક્યાંક ને ક્યાંક હિન્દુ ધર્મ વિરોધી બિલ છે. બિલનું નામ હતું હિન્દુ કોડ બિલ, રાઈટ, કારણ કે એ જે બધી ઘટનાઓ અથવા તો એ જે બધી વ્યવસ્થાઓ છે ને એ હિન્દુ સંસ્થા અંતર્ગત જોવા મળતી હતી. મુસ્લિમ સંસ્થા અંતર્ગત અલગ નિયમો હતા, ખ્રિશ્ચન સંસ્થા અંતર્ગત અલગ નિયમો હતા. પહેલ આપણે કરવાની હતી બહુમતીથી, કારણ કે સૌથી વધારે મેજોરિટી આપણને ખબર છે કે હિન્દુ લોકો ભારતમાં વસે છે, રાઈટ. તો ત્યાંથી આપણે શરૂઆત કરવાની હતી ને, જવાહરલાલ નહેરુ એની ટ્રાય કરી પણ એમનો સંપૂર્ણપણે વિરોધ થયો એની અંદર. એવું કહેવાય છે કે હિન્દુ કોડ બિલની બાબત પછી એ જ્યારે ભારત દેશમાં અલગ અલગ જગ્યાએ ચર્ચા ભાષણ આપવા જાય ને તો ત્યાં એમની ઉપર પથ્થરમારો પણ થયો. કેમ? કારણ કે ધર્મને લઈને આપણો દેશ છે ને એની અંદર એ સમયે થોડી વધારે પડતી કટ્ટરતા જોવા મળતી હતી. ધાર્મિક કટ્ટરતા નહોતી, જે લોકો ખરેખર ધર્મને સમજતા હતા એ લોકો તો આનો વિરોધ નહોતા જ કરતા. એમનું એવું માનવું હતું કે ધર્મ આધારિત દરેક લોકોને સમાનતા મળવી જોઈએ, પછી સ્ત્રી હોય કે પુરુષ હોય. પણ જે પેલા કહેવાય ને કે બની બેઠેલા અમુક લોકો હતા જેમની માટે ધર્મ એ જ એમનું કાર્ય ને એ જ એમનું જીવન, અને એમાં જો કંઈક ફેરફાર થાય તો કદાચ એમના આસનો હલી જાય, એના કારણે આ પ્રોબ્લેમ થયેલો. પણ ત્યારે એમને આ વસ્તુને શું કરવું પડ્યું? સાઈડમાં મૂકી દેવી પડી, કારણ કે એ પસાર ના કરી શકે. મુદ્દો અહીંયા શું છે કે એ સમય યોગ્ય નહોતો, સમજાય પડી? ડે બાય ડે જવાહરલાલ નહેરુએ શું કર્યું? એ જ હિન્દુ કોડ બિલને થોડું તોડી નાખ્યું અને એક એક કરીને નિયમો લાવીને પાર્લામેન્ટની અંદર પસાર કરી દીધું. અત્યારે હાલ હું તમને એવું કહું કે વિધવા પુનર્વિવાહ એ પાપ છે તો તમને હસવું આવશે કે મેડમ શું વાત કરો છો, વિધવા પુનર્વિવાહ પાપ, રાઈટ? કોઈની જિંદગી જે છે એ માત્ર એક વ્યક્તિના જવાથી, તમને એની પાસે લાગણી હોય એ અલગ વસ્તુ છે પણ એની પાછળ જિંદગી ખતમ કરી નાખવી, રાઈટ, એ તો યોગ્ય નથી. આપણને અત્યારે લાગે છે પણ પહેલા નહોતું લાગતું, સમજણ પડી? એટલા માટે એવું કહેવાય છે
કે ધર્મમાં અંતકરણથી માનવાનો વાંધો નથી પણ ધર્મને લઈને વોટ યુસીસી સેડ આ શું કહે છે કે ધર્મને લઈને ધર્માંધ નહીં બની જાઓ રાઈટ અને એટલા માટે યુનિફોર્મ સિવિલ કોડ જરૂરી છે અને આ મુદ્દો ખાલી એવું નથી કે માત્ર કોઈ એક પક્ષને લાગુ પડશે જ્યારે પણ યુનિફોર્મ સિવિલ કોડ આવશે તો દરેક ધર્મની એવી બાબતો જે ક્યાંક ને ક્યાંક માનવ જીવનને નુકસાન કરતા છે અથવા તો આ ત્રણમાંથી એક પણ ન્યાયને અવગણે છે તો એને આપણે દૂર કરવાની વાત કરીએ છીએ કેમ તો કે ભાઈ આ ન્યાય તો મળવા જ જોઈએ અને આ ન્યાય મળશે તો સમાનતા આવશે તમે ક્યાં સુધી માત્ર પ્રયત્નો જ કરતા રહેશો સમજણ પડી અનુચ્છેદ 26 બી શું કહે છે કે વિશિષ્ટ સંસ્કૃતિના સંરક્ષણ અધિકારને વ્યાખ્યાયિત કરે છે વાત બિલકુલ સાચી છે કે સંસ્કૃતિની દ્રષ્ટિએ પણ આપણે અલગ અલગ છીએ હવે સંસ્કૃતિ અને ધર્મ જે છે ને થોડી એક રીતે સમાન પણ એક રીતે થોડી અલગ બાબત છે સંસ્કૃતિઓ આગળથી વિકસતી આવી છે ધર્મને ઘણી વખત આપણે આપણા તરફી બનાવેલો છે એટલે એક ધર્મ તો જેવો છે જે સનાતન ધર્મ છે રાઈટ એમાં આપણે ક્યારે કોઈ ધર્મ એક પણ એવું નહીં કે હિન્દુ મુસ્લિમ શીખ કે ઈસાઈ કોઈ પણ ધર્મની અંદર તમે જોઈ લો ક્યારે એવું નથી બતાવવામાં આવ્યું કે તમારા ધર્મ દ્વારા તમે બીજાને નુકસાન કરો અથવા તો બીજા ધર્મને વખોડો અથવા તો બીજા ધર્મમાં જનારા લોકો જે છે એ જીવવા પાત્ર નથી આવું બધું ક્યાંય કોઈ જ ધર્મમાં નથી લખેલું પણ બની બેઠેલા જે આ પેલું કહેવાય છે ને કે ધર્મને સાચવનારા લોકો એ ક્યાંક ને ક્યાંક આવી અફવાઓ ફેલાવીને આ બધી વસ્તુઓ કરતા હોય છે રાઈટ એને રોકવા માટે આપણે શું કર્યું છે આ અધિકાર આપ્યો હતો હવે આ અધિકારને લોકોએ છે ને થોડું કંઈક અલગ રીતે લઈ લીધું છે એને એવું માનવામાં આવે છે કે જ્યારે પણ આપણે ધર્મ અથવા તો સંસ્કૃતિને જો કોઈ નુકસાન પહોંચાડે તો એનો વિરોધ કરો હવે આને આધાર લઈને એ લોકો આનો વિરોધ કરે છે રાઈટ કે એક રીતે આ તો આનું ઉલ્લંઘન છે તો તમે એને કેવી રીતે લઈ શકો કોઈ પણ નવો નિયમ જે સમાજમાં મોટું પરિવર્તન લાવતો હોય ને એનો હંમેશા સૌ પ્રથમ વિરોધ જ થતો હોય છે રાઈટ બંધારણમાં પણ ઘણી બધી એવી બાબતો હતી ટ્રિપલ તલાક બિલ આજથી તમને લાગે છે એવું પણ જો વર્ષો પહેલા 20-25 વર્ષ પહેલા કદાચ આવ્યું હોત ને તો એનો વિરોધ પણ આવો જ થયો હોત કારણ કે માનસિકતા જે છે સામાજિક પરિસ્થિતિ છે એ બધું જોઈને ફરી પાછું એની ઉપર કામ કરવું પડે અત્યારે તમે હું બધા આપણે ભણેલા ગણેલા લોકો છે અને જે લોકો ભણેલા ગણેલા નથી એ લોકોને પણ એટલું જ્ઞાન છે વિચારવાની શક્તિ હવે છે કે માત્ર જીવન ધર્મના આધારે નથી થતું અથવા તો ધર્મના નિયમોના આધારે નથી થતું પણ નિયમોને ઘણીવાર સાઈડમાં મૂકીને જીવનને આગળ લાવવા માટે આપણે આગળ વધવું પડે છે અને નવા નિયમોને અપનાવવા પડે છે રાઈટ તો આ એનું જ નવું સ્વરૂપ છે યુનિફોર્મ સિવિલ કોડ એવું સરકાર કહે છે હવે સરકાર એને કયા સ્વરૂપમાં પ્રેઝન્ટ કરે છે એ પછી આપણને એના વિશે જાણકારી મળે પણ તમે જુઓ કે નાના નાના રાજ્યોએ શરૂઆત ભારત દેશમાં કરી દીધી છે ગોવાની અંદર યુનિફોર્મ સિવિલ કોડ ઇઝ ધેર રાઈટ હવે ધીરે ધીરે આપણી અત્યારની જે ગવર્મેન્ટ છે ન્યુલી ઇલેક્ટેડ ગવર્મેન્ટ એ લોકોએ એમના ચૂંટણીના ઢંઢેરામાં પણ આનો સમાવેશ કરેલો કે જો અમારી સરકાર આવશે તો અમે યુનિફોર્મ સિવિલ કોડ લાવીશું રાઈટ જોઈએ છે હવે એ તો આગળ તો શું કરે છે પણ આની સપોર્ટ કોણ કોણ કરે છે એ આપણે ખાસ જોઈ લઈએ કે એના સપોર્ટમાં શું બોલાવવામાં આવે છે કે યુસીસી આવશે લાગુ કરવામાં આવશે તો શું બેનિફિટ થશે તો કે ભાઈ દરેક નાગરિક સમાન થઈ જશે કોઈની વચ્ચે ધર્મને લઈને કોઈ ભેદભાવ જાતિને લઈને કોઈ ભેદભાવ કે જેન્ડરને લઈને કોઈ ભેદભાવ નહીં રહે કારણ કે તમામ સમાન છે હવે ધર્મને લઈને તો આપણે ઘણી બધી વાતો કરી કાસ્ટ સિસ્ટમ આપણને ખબર જ છે કે એની અંદર એના અંતર્ગત ઘણા બધા એવા પ્રિવિલેજીસ પણ આપેલા છે રાઈટ જેન્ડરને લઈને પણ આની અંદર સમાનતા મળવાની આપણને આ સામે દેખાય છે ઇટ ઇઝ અ વિઝન કારણ કે હવે સ્ત્રી પુરુષ અને અન્ય ત્રણ જેન્ડર જ્યારે સમાવિષ્ટ હોય બરાબર છે તો ત્રણેયને જ્યારે સમાન અધિકાર મળી રહે તો જ દેશનું ડેવલપમેન્ટ થાય રાઈટ તો એક તો એનો બેનિફિટ છે આનો વિરોધ પણ થાય છે જેટલો આનો સપોર્ટ થાય છે એટલો જ આનો વિરોધ પણ થાય છે કે દરેક નાગરિકને જો સમાનતા છે અથવા તો સમાન માની લેવામાં આવશે તો શું ખરેખર એવો વર્ગ જે છે જેને જરૂરિયાત છે એને પણ સમાન હક મળી રહેશે અથવા તો અમુક લોકો જે ઇકોનોમિકલી અથવા તો સોશિયલી અપર લેવલ પર છે શું એ નીચેના વર્ગના જે લોકો છે એમને એટલો જ રસ્તો પ્રદાન કરશે સમાન રસ્તા પર ચાલવા કારણ કે માનસિક સ્વીકૃતિ ખૂબ જ જરૂરી હોય છે એટલે આનો પાછો વિરોધ પણ થાય છે બીજું શું છે સમાજમાં લિંગ સમાનતાને પ્રોત્સાહન મળશે જે આપણે વુમન મેન વુમન ઇક્વાલિટીની વાત કરીએ છીએ હવે મેન વુમન એન્ડ અધર્સ
ત્રણેય ઇક્વાલિટીની વાત છે. એવું કહેવામાં આવે છે કે જ્યારે યુનિફોર્મ સિવિલ કોડ આવશે ત્યારે આ સંપૂર્ણપણે આવી જશે, રાઈટ? ઘણા લોકોનો વિરોધ એ રીતે કરે છે કે સ્ત્રી પુરુષ સમાનતાને આપણે માનીએ જ છે, એની માટે યુનિફોર્મ સિવિલ કોડ લાવવાની જરૂર નથી. તમે અમુક નિયમો બનાવી દેશો તો પણ સ્ત્રી પુરુષ સમાનતા તો આવી જ જશે, પણ યુનિફોર્મ સિવિલ કોડનો એનાથી શું મતલબ? તો એની જરૂર નથી. ઉદાર વિચારધારાનો ઉદય થાય. આ એક વાત છે ને થોડી કન્વિન્સિંગ છે. કેમ કન્વિન્સિંગ છે? કે જ્યારે આમાં છે ને પછી સરકાર પણ બંધી જાય. કેમ? કારણ કે જ્યારે પણ પછી સરકારને કંઈક આપવું હશે ને તો એ લોકોને પોલિટિકલાઇઝેશન ઓછું થઈ જશે, એટલે આપણને જે પણ ગવર્મેન્ટના બેનિફિટ મળતા થઈ જશે ને એ ઇક્વલ લેવલ પર મળતા થઈ જશે અને બહુ પ્યોર મળતા થઈ જશે, એની અંદર પવિત્રતા હશે. કેમ? તો કે ભાઈ વિચારધારા તમારે એવી જ રાખવી પડશે. કારણ કે ડેવલપમેન્ટ તમે એકનું વિચારશો તો પણ 100નું થશે, 100નું વિચારશો તો 1000નું થશે, બધાનું સમાન લેવલ જ થવાનું છે. તમે એવું નહીં કરી શકો કે કોઈકનું થોડું વધારે ને કોઈકનું થોડું ઓછું, રાઈટ? તો આનો વિરોધ કરવો ને એ થોડું અઘરું છે, રાઈટ? કારણ કે સમાન વિચારધારાવાળા લોકો હોય કે ના હોય પછી ગવર્મેન્ટની અંદર અથવા તો સમાજની અંદર, પણ નિયમ હશે ને તો ઓટોમેટિકલી એની અંદર ડેવલપમેન્ટ દેખાશે. જેમ કે પહેલા એવી ઘણી બધી બાબતો હતી જેના ઉપર ભારત દેશ ખુલીને વાત નહોતા કરી શકતા. આપણે ઘણી બધી બાબતો એવી છે જેના વિશે ચર્ચા નહોતા કરતા, સ્ત્રી પુરુષ સમાનતા હોય કે લિંગ ભેદ હોય કે રેસિઝમ હોય, કંઈ પણ હોય, પણ હવે ભારતમાં આ પ્રકારે ખુલ્લી ચર્ચાઓ થાય છે, રાઈટ? અને દરેક પોતાનો મત મૂકે છે ને એની સામે, એને જોઈને એના ઉપર નિયમો પણ બનાવવામાં આવે છે, રાઈટ? એટલે ક્યાંક ને ક્યાંક ધીસ ઇઝ હાઈલી કન્વિન્સિંગ કે આ વસ્તુ થઈ શકે છે. પણ એવું કહેવાય છે કે વધારે પડતી ઉદારતા હોય છે ને એ ક્યારેક ક્યારેક માણસને મારી નાખે. ગુજરાતીમાં એક કહેવત છે, દયા ડાકણને ખાય, રાઈટ? આપણે એ કહેવતને તો નથી અનુસરતા, પણ સરકાર માટે છે ને થોડી મુશ્કેલી તો પડે. કારણ કે વધારે પડતી ઉદાર મતવાદી વિચારધારા હોય ને એનો ફાયદો ઉઠાવનારા પણ ઘણા લોકો હોય. આમાં કે છે કે તમને કાન બે રીતે પકડતા આવડવો જોઈએ, કે સરકારને પછી નિયમ એ પ્રમાણે બનાવવા પડે કે એને લોકો વધારે પડતું તોડવા તરફ નહીં જોડવા તરફ લઈ જાય. રાષ્ટ્રીય એકીકરણને બળ મળશે એ સંપૂર્ણપણે સાચી વાત છે કે યુનિફોર્મ સિવિલ કોડ હોય એટલે બધા જ પક્ષો સમાન રીતે એકબીજાને જોવે. તો રાજ્યોમાં પણ જે આપણે બાયફર્કેશન છે કે ભાઈ ગુજરાતી છે ને મહારાષ્ટ્રીયન છે ને બિહારી છે ને આ છે ને તે છે, કોઈ પણ હશે, તમે ઇફ યુ આર ફોલોઈંગ ધીસ બધું સરખું, પછી તમે કોઈ પણ છો. એટલે દેશ જે છે ને એને, જે આપણું સંઘ રાજ્ય છે, રાજ્યોનો બનેલો એ જે આખો સમૂહ છે, રાઈટ, એને ટકાવી રાખવામાં આ ખૂબ મદદ કરશે આપણને. બિન સાંપ્રદાયિકતાને પ્રોત્સાહન આવશે, બિલકુલ સાચી વાત છે. બિન સાંપ્રદાયિકતાને એ રીતે પ્રોત્સાહન આપશે કારણ કે ધર્મમાં બની બેઠેલા, મેં તમને કીધું ને કે ધર્મ ધુરંધરો, જે લોકોએ બની બેઠેલા છે ને ધર્મનો અપભ્રંશ કરીને માત્ર પોતાના ફાયદા માટે અમુક નીતિ નિયમો જે બેસાડી રાખ્યા છે ને એને ઉખાડી ફેંકવા માટે આ જે નિયમ જે છે ને, આ જે જોગવાઈ છે, એ આપણને ખૂબ જ મદદરૂપ થવાની છે આની અંદર. પણ ઘણા લોકો આને સંસ્કૃતિનું હનન પણ કહે છે, આનો વિરોધ એ રીતે થઈ ગયો છે કે આ રીતે તો તમે ધર્મની અંદર રહેલી અમારી અમુક સારી બાબતો જે છે એને પણ ક્યારેક બદલી નાખશો નિયમના આધાર પર. બની શકે, વાત ખોટી પણ નથી, પણ સંપૂર્ણપણે કઈ વાત સાચી છે અને સંપૂર્ણપણે કઈ વાત ખોટી છે એને નક્કી કરવાના ભારત દેશમાં બે આધાર છે. એક આધાર તો છે તમારું બંધારણ અને બીજો આધાર છે તમારી નૈતિકતા, રાઈટ? નૈતિકતાની આપણે વધારે ચર્ચા અત્યારે હાલ આની અંદર કરવી યોગ્ય નથી કારણ કે એથિક્સ છે, એને આપણે થોડું અલગ રીતે ભણવું પડે. પણ હું તમને ઉપર છલ્લું કહું ને તો એક તો આપણે લખ્યું છે જે આપણે પરિસ્થિતિ અનુસાર જેની જરૂરત હતી એને આપણે કીધું બંધારણ. ભારત દેશ બન્યો દેશને ચલાવવા માટે રૂલ્સની જરૂર હતી, રૂલબુક બનાવી, દેટ ઇઝ કોલ્ડ કોન્સ્ટિટ્યુશન. પણ એ કોન્સ્ટિટ્યુશનનો બેઝ આપણે શું લીધો? નૈતિક રીતે સાચું કે ખોટું હોવું. કોઈ પણ વસ્તુ નૈતિક રીતે સાચી કે ખોટી છે એમ આપવાનું ટૂલ શું છે? તો કે ભાઈ કુદરતના નિયમ. કુદરતી રીતે આજે તમે ને હું બધા જ જાણીએ છીએ કે આપણે છે ને સામાન્ય પરિસ્થિતિમાં આપણે બંધારણ વાંચ્યું હોય કે ના વાંચ્યું હોય, પણ કઈ વસ્તુ સાચી છે કઈ વસ્તુ ખોટી છે એ આપણને ખબર હોય છે. નાનું બાળક પણ હોય ને એ જૂઠું બોલતું હોય ને તો એને અંદરથી ખબર હોય છે કે આ વસ્તુ ખોટી છે. આ આપણે એને શીખવાડતા નથી, આંતરિક રીતે આ વસ્તુ એની અંદર રોપાયેલી હોય છે. એને કહેવાય નૈતિકતા, એટલે કુદરત દ્વારા શીખાયેલા સીધા નિયમો. આ કુદરત દ્વારા સીધા શીખાયેલા નિયમો જે છે ને એ ક્યાંક ને ક્યાંક આપણે બંધારણનો બેઝ બનાવ્યો છે, એવું કહેવાય છે કે એનો આધાર છે. અને એના કારણે જ
जो बिन सांप्रदायिकता लावा माटे आपणे जो अमुक નિયમોની અંદર ફેરફાર કરવા હોય સરકારને અને ત્યારે સરકાર જો આ બંને બાબતોનું ધ્યાન રાખશે ને તો કદાચ બિન સાંપ્રદાયિકતાને ડેફિનેટલી પ્રોત્સાહન મળશે મેં તમને આગળ પણ કહ્યું છે બિન સાંપ્રદાયિકતા એટલે સંપ્રદાયને અલગ અલગ સમજીને અલગ અલગ રહેવું સાથે રહેવું નહીં પણ અલગ અલગ હોવા છતાં પણ એ અલગતાનો સ્વીકાર કરીને સાથે રહેવું એને સાચા અર્થમાં બિન સાંપ્રદાયિકતા કહી શકાય કે ભાઈ તમે કોઈ પણ છો તમે મારાથી અલગ છો પણ તમારી અલગતા સ્વીકાર્ય છે જો એ હ્યુમન ડેવલપમેન્ટ માટે હોય છે તો તમારી અલગતા જે છે એ સંપૂર્ણપણે સ્વીકાર્ય છે અને આ સ્વીકૃતિ જ્યારે લોકોની અંદર આવે ને ત્યારે ઓટોમેટિક બિન સાંપ્રદાયિકતા જે છે ને એને તમારે કહેવાની જરૂર ના પડે કે તમારો દેશ બિન સાંપ્રદાયિકતા છે અથવા તો બિન સાંપ્રદાયિક છે અથવા તો તમારે જાહેર કરવાની જરૂર નથી એ ઓટોમેટિક ફોલો થતું જાય કારણ કે બધા એકબીજાના ધર્મને રિસ્પેક્ટ કરે કદાચ એમના ધર્મમાં કોઈ ફેરફાર કરવામાં અથવા તો ધર્મને લગતી કોઈ બાબતમાં ફેરફાર કરવામાં આવે તો એને સ્વીકૃતિ આપવામાં આવે કારણ કે એમને લાગશે કે કદાચ ધર્મની રીતે આ વાત અત્યારે જે અમે ધર્મ માનીએ છીએ એની રીતે આ વાત ખોટી હોય પણ બંધારણીય નૈતિકતા અથવા તો નૈતિક બંધારણ આ બેની દ્રષ્ટિએ કદાચ આ નિયમ જે છે એ યોગ્ય નહીં હોય એટલા માટે જ સરકાર આ નિયમ બનાવે છે અને આવી સ્વીકૃતિ જ્યારે લોકો તરફથી મળતી થાય ને એને સાચી બિન સાંપ્રદાયિકતા કહેવાય રાઈટ આ તો બિલકુલ સાચી વાત છે કારણ કે આપણને બધાને ખબર છે કે વોટ બેંકની રાજનીતિ આપણે ત્યાં વર્ષોથી ધર્મ આધારિત જાતિ આધારિત થતા હોય છે ઘણા વર્ષોથી ઘણી જગ્યાએ તમે જો કે જે રાજનીતિ હોય છે ને તમે તમારા સમાજના છીએ અને અમે આ છે તમે ચૂંટણીમાં પણ ઘણી વખત વાંચે અમુક નેતાઓ જે છે જેમને ખરા અર્થમાં નેતાગીરી નથી ખબર ને એ લોકો શું કરતા હોય આવા ભાષણો આપતા હોય અને બિચારા પેલા લોકો જેમને કશી ખબર નથી પડતી અભૂત છે અભૂત તો શું પણ એ કોઈ દિવસ એમનું ગામ છોડીને કે બીજે ક્યાંય ગયા ના હોય એમની માટે તો ભાઈ જે વ્યક્તિ છે એ જ એમની માટે મહાન આશરો છે એવા વ્યક્તિઓ આ વોટ બેંક જે છે ને એનો બહુ જ ભરપૂર ઉપયોગ કરતા હોય છે ધર્મના નામે આપણને અંગ્રેજોએ પણ લડાયા એના પછી ઘણા બધા લોકોએ લડાયા ધર્મના નામે જાતિના નામે ઊંચ નીચના ભેદભાવ આ બધા તમારા મગજની અંદર જ્યારે નાખવામાં આવે ને ત્યારે આપણને ખબર પડે બાકી તમે ને હું બધા આપણે જયારે સ્કૂલમાં નાના હતા ભણવા જતા હતા એક જ ક્લાસની અંદર ભણ્યા હતા તમે ક્યારે કોઈને પણ પૂછ્યું છે કે ભાઈ બેટા તું તમે તમારો ભાઈબંધ એને બનાવ્યો હોય તમે પૂછ્યું ના હોય ભાઈબંધને કે બેનપણીને તારી સરનેમ શું છે અથવા તો તું ક્યાં રહે છે કઈ જગ્યાએથી આવે છે આપણે આવું બધું નહોતા પૂછતા મોટા થતા ગયા ને આપણે અંદર એ બીજ આવ્યા રાઈટ એ બીજ છે ને ડેફિનેટલી આ વસ્તુથી હટી જાય કારણ કે વોટ બેંકમાં હવે બધા સમાન છે અને નિયમ ખબર છે કે સરકારમાં આવશે તો એ નિયમ તો આના આધારે જ બનાવવા પડશે રાઈટ તો કેવી રીતે કરશે ધર્મની રાજનીતિ અને આ સૌથી મોટું કારણ બનશે તેનું ડેવલપમેન્ટનું ડેવલપમેન્ટ સૌથી વધારે થશે આનાથી રાઈટ કેમ કારણ કે નિયમો જ્યારે સમાન થઈ જાય તો વોટ બેંકની રાજનીતિ ઘટી જશે અને એવા જ લોકો સત્તા ઉપર આવી શકશે અથવા તો એવા જ લોકો આપણા પ્રતિનિધિ બની શકશે જે લોકોને સાચા અર્થમાં દેશના ડેવલપમેન્ટમાં ઇન્ટરેસ્ટ છે રાઈટ વહીવટી સરળતા તો બની જ જાય એ તો ખૂબ જ સ્વાભાવિક વસ્તુ છે કે વહીવટની અંદર તમારે જે અત્યારે બધું અલગ અલગ કરવું પડે છે ને કોઈ એક નિયમ બનાવવો હોય તો 10 વખત વિચારવું પડે કે આવું કરીશું તો બીજા સમુદાય પર એની શું અસર થશે સ્ત્રીને લગતા નિયમો બનાવીશું તો પુરુષોને શું આપીશું પુરુષોને લગતા નિયમ બનાવીશું તો સ્ત્રીને કેવી રીતે આપી શકાય રાઈટ બાળકોને લગતા મુદ્દા બનાવીશું તો બાળકો કઈ જ્ઞાતિના છે કઈ જાતિના છે એમના રિચ્યુઅલ્સ શું છે એમની સંસ્કૃતિ શું છે આ બધું જ જોવું પડે અને ક્યાંક ને ક્યાંક તમે જુઓ અત્યારે જેટલા નિયમો આપણે આઝાદી પછી બનાવ્યા છે રાઈટ સંપૂર્ણપણે આખા ભારત દેશમાં રહેતા લોકોને સંતોષકારક પરિણામ આપે ને એવું ક્યારેય નથી બન્યું કેમ ના બને ના જ બને કેમ કારણ કે આપણે બધા પહેલેથી જ પોતાને અલગ માનીને બેઠા છે હવે પછી સરકાર શું કરે કે મહત્તમ બેનિફિટ જ્યાંથી મળે અથવા તો મહત્તમ બેનિફિટ મળી રહે લોકોને એવા નિયમ બનાવે કોઈ પણ નિયમ બનાવવામાં સંપૂર્ણપણે 100% લોકોનો ફાયદો હોય ને એવા નિયમ ભારત દેશમાં બનાવવા અઘરા છે પણ જો યુનિફોર્મ સિવિલ કોડ આવી જાય તો સૌથી મહત્વનું કાર્ય આ થાય કેમ કારણ કે જ્યારે બેનિફિટની વાત થાય ત્યારે સંપૂર્ણપણે બધા જ લોકોને શું થાય સમાનતાની દ્રષ્ટિએ જોવામાં આવે જો એક વસ્તુ હંમેશા ધ્યાન રાખો દેશ હોય રાજ્ય હોય વિદેશ હોય કોઈ પણ હોય કોઈ પણ જગ્યાએ થતી કોઈ પણ ઘટના આપણા જીવનને એટલી ટચ કરે છે જે બધાના જીવનને ટચ કરતી હોય
કોઈ કદાચ તમારી માટે કોઈ સત્ય સત્ય હોય, બીજાની માટે એ સત્ય ના પણ હોય. સરકાર છે ને આ બધા ભેદભાવને ક્યાંક હવે એવી પરિસ્થિતિમાં લાવવા માંગે છે કે હવે પછી જે વિશ્વ આવશે ને, તમે જો ડિજિટલાઇઝેશન આવી ગયું છે, આપણે આગળ પણ વાત કરી, આતંકવાદીઓ માટે ઈઝી થઈ જાય જો આપણે આ બધું હોય ને તો, કારણ કે આપણી અંદર જેટલા પણ ડિફરન્સીસ હોય, એટલું બે બિલાડી ઝઘડે તો વાંદરો ફાવી જાય છે, નાનપણમાં વાર્તા સાંભળી હતી આપણે, સમજણ પડે છે. તો એ બધું ના થાય કેમ, કારણ કે ડિજિટલાઇઝેશનના યુગમાં છે ને હવે લોકો વાતો કરતા બંધ થયા છે અને જજ કરતા પહેલા થયા છે. આ જજમેન્ટ્સ આપણે બંધ કરવા પડે, અને બંધ ક્યારે થાય, જ્યારે નિયમો બધા માટે સરખા જોવાતા હોય, પ્લસ માઇનસ હંમેશા રહે, અને નવી વસ્તુની સ્વીકૃતિ આવતા પણ સમય લાગે. કોઈ પણ વસ્તુ સંપૂર્ણપણે એક દિવસમાં ના થઈ જાય, પણ તમે જો આજે ગોવાએ પહેલ કરી છે, કાલે કદાચ ગુજરાત ભાગ બને, પછી કદાચ મહારાષ્ટ્ર કે પછી બીજા બધા રાજ્યો, ધીરે 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 કરતા આપણે એ ઘરેડમાં જીવતા જઈશું ને તો આદત પડતી જાય, અને કદાચ આવનારી પેઢી માટે એ બહુ જ બેનિફિશિયલ હોય. જરૂરી નથી સંપૂર્ણપણે બેનિફિશિયલ હોય, પણ મહત્તમ ફાયદા મળવાના ચાન્સીસ ખરા, સમજણ પડી. એટલા માટે ભારતની અંદર વારંવાર એવું કહેવાય છે કે આના વિશે વાત થઈ છે. આપણે અગાઉ પણ જોયું છે, આપણને ક્યારેય નહોતું લાગતું કે આ રિપીલ થશે. આપણને એવું લાગતું હતું કાશ્મીર જયારે નોર્મલ થશે પછી જન્મત થશે, પછી આપણે એની રીતે જ લઈ લીધું, પણ હવે આપણને લાગ્યું કે હવે એને મહેમાનની રીતે રાખવાની જરૂર નથી, નાઉ પાર્ટ ઓફ ફેમિલી છે, તો ફેમિલીની જેમ રાખો ને તો વધારે સારી રીતે થશે. અને તમે જુઓ, સપોર્ટેડ બાય એવરીવન, કોઈએ વિરોધ ના કર્યો. કેમ, કારણ કે બધાને ખબર છે કે આ સારું જ થયું છે. તો કદાચ બની શકે કે સરકારનું આ પગલું પણ સારું જ હોય, સમજણ પડે છે. એટલે દરેક વસ્તુને સરકાર તમારી ઉપર એકદમ ઇમ્પ્લિમેન્ટ નહીં કરે. મેં તમને કીધું ને, પહેલા ગોવા, પછી ગુજરાત, પછી ધીરે ધીરે એના ઉપરથી એના એક્શન રિએક્શન જજ કરવામાં આવે, કારણ કે સરકારને એમની જવાબદારી ખ્યાલ છે. એ સમજે છે કે જે લોકો વસે છે એમની માનસિકતા શું છે, ધર્મ એમની માટે કેટલું મહત્વની બાબત છે, અને જે લોકો વર્ષોથી જે રીતે જીવી રહ્યા છે એને બદલવા અથવા તો એને નવી વિચારસરણી આપવી એ ખૂબ અઘરી બાબત છે. તો આ બધી પ્રોસેસ છે ને ખૂબ જ સ્લોલી અને ગ્રેજ્યુઅલી થવી જોઈએ, અને એક યોગ્ય રીતે થવી જોઈએ. તમે કોઈની ઉપર ઇમ્પોઝ ના કરી શકો. એટલે અત્યારે જે શરૂઆત થઈ છે ને, ક્યાંક ને ક્યાંક ધીરે ધીરે માનસિકતા બદલવાની થઈ રહી છે. બની શકે કે આગળના ભવિષ્યમાં આને ધીરે ધીરે સ્વીકૃતિ મળતી જાય, અને કદાચ એમાં આપણને બેનિફિટ મળે. રાઈટ, નેક્સ્ટ લેક્ચરમાં આવા જ બે આંતરરાષ્ટ્રીય સંબંધોને લઈને, બે અથવા ત્રણ જે પણ મુદ્દાઓ હશે એને લઈને આપણે મળીશું, અને એક મુદ્દો જે કરંટની આંતરિક આપણી બાબતો જે છે એને લઈને લગતો હશે એને મળીશું. આ ત્રણેય મુદ્દાઓ જે છે ને એ તમને મેગેઝિનમાંથી તો મળી જ રહેશે. હું તમને દર વખતે કહું છું, આ વખતે પણ કહીશ, કે કરંટ અફેર્સ ને ક્યારેય કોઈ એક વિષયને લઈને પૂરતું ના હોય. એક કરંટ અફેરની અંદર બીજા ઘણા બધા વિષયો સમાયેલા હોય છે, અને એ બધા જ વિષયો વિશે જ્યારે આપણે વાંચીએ ને ત્યારે આપણી જે માનસિકતા છે અથવા તો આપણું જે લખાણ છે ને એકદમ ઉમદા થાય. રાઈટ, લખાણ તો બધા લખશે, મેન્સની અંદર તમે લખશો, બીજા પણ લખશે. તમારે તમારી જાતને ત્યાં હાજર રાખ્યા વગર પ્રેઝન્ટ કરવાની છે. તો તમે તમારા લખાણમાં એવું તો શું કરો જેના દ્વારા તમારું લખાણ હોય બીજા જેવું જ, પણ શબ્દો એની અંદર કંઈક અલગ હોય, એક બે વાક્યો એવા હોય જે બીજા કરતા અલગ પ્રેઝન્ટેશન આપતા હોય, માર્ક્સ આપણને એનાથી મળે છે. બાકી સમાન લખનારો સમૂહ ઘણો છે, અને એની માટે હંમેશા કહું છું કે અલગ અલગ ચોપડીઓ વાંચો, આ બધી બુક્સનો સંપૂર્ણપણે ઉપયોગ કરો, ત્યારે તમે એને સંપૂર્ણપણે એક યોગ્ય આન્સર બનાવી શકશો. ટોપરના આન્સર બેસ્ટ આન્સર હતા, પણ એ હવે વંચાઈ ગયા, હવે તમારે ટોપર બનવાનું છે, તો તમારે એની માટે મહેનત કરવી પડશે. હું જે ભણાવું છું અથવા તો અહીંયા વિડીયોમાં તમે જુઓ છો એ કોઈ પણ એક વસ્તુનો સાર છે, તો એની માટે તમારે જીપીએસસી 360 ની મેગેઝિન પણ વાંચવાની, અને મેગેઝિન વાંચ્યા પછી મારા વિચારો પ્લસ તમારા વિચારો અને પ્લસ ત્રીજી કોઈ વ્યક્તિના વિચારો જે આ બધી બુક્સમાં છુપાયેલા છે. જ્યારે તમે આનું એક કહેશો ને કે એક સંકલન કરશો, એક કોલેબોરેશનથી જ એક સારો આન્સર બને. રાઈટ, તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીશું આવી જ બે ત્રણ બાબતો સાથે. ત્યાં સુધી થેન્ક યુ સો મચ.